પુષ્પ આપ્યું એટલે એમના ભાઈ મોટા ભાઈ હળદારી અરે આપણે ત્યાં અવતાર ધારણ કરશે અને એમનું નામ તમે વિરમદેવ રાખજો. અરે સતી, આ અભય ભાલો અને બીજું પુષ્પ મેં તમને આપ્યું, જ્યારે વિરમદેવ ની શક્તિ થાય ત્યારે અભય ભાલો અને પુષ્પ ને પારણ્યામાં પધરાવજો. એટલે પોતે અરે દ્વારકા નો નાદ આપણા રંગ મહેલમાં આવશે. અરે સતી, જ્યારે દ્વારકા નો નાદ આપણા રંગ મહેલમાં આવે ત્યારે પાંચ કુમકુમની પગલે પડે ત્યારે ધારજો કે પ્રભુએ અવતાર ધારણ કર્યો. અરે સતી, એમનું નામ રૂડાતની રામદેવ રાખજો. રામા પીર બાપા આવે રામા પીર
યશપાલ હિરનભાઈ. જો કે અત્યારે રામદીપીર બાપાનો જન્મ થઈ શક્યો છે. અને જો કે રામદીપીર બાપાનો તો પારણી મંગાણું છે થોડી વાર માટે. અને યશભાઈ હિરનભાઈ ગઢિયા પરિવાર જેનો બાળક, જો કે કોઈ બહેનનો ભાઈ હશે, કોઈ માનો દીકરો હશે, કોઈ મામાનો વાણિયો હશે ને કાકાનો ભત્રીજો હશે, કે આજે ભાઈ બીજનો દિવસ અને મારે બેન બાબાને લઈને આવ્યા જેનું નામ છે યશ હિરનભાઈ ગઢિયા પરિવારનો હીરો કુલદીપક કહેવાય. શ્રીમદ ભાગવત કથાની અંદર રામદીપીર બાપાનું પારણીય બંધાણું છે, પણ કે પણ ગઢિયા પરિવારનો બાળક જોલી રહ્યો છે, તો બંનેને ઇસ્કો નાખવા માટે, જો કે અમારા સ્ટેજ ઉપર આવવાને માટે 10 મિનિટની છૂટી છે, રામદીપીર બાપાના અને ભાઈને ઇસ્કો નાખવા, તો દરેક ભાઈઓ તથા બહેનો થોડી વાર માટે દરેકને ઇસ્કો નાખવા આવી શકે છે સ્ટેજ ઉપર. ગમે માજી ભાઈઓ તમારે આવી અને 10 મિનિટ માટે અમારી છૂટી રહેશે. બીજી વાત એ કે આજે અમારો નારી ગામનો નવરાત્રી યુવક મંડળનો પ્રથમ આખ્યાન, તો અહીંયા આરતી રામદીપીર બાપાની ઉતરશે. રામદીપીર બાપાની આરતી ઉતારવાનો બોલ બોલે બોલ લેવામાં આવશે. જેના ભાગ્યમાં હશે તે ભાઈ બીજની આરતી ઉતારી શકશે. જેટલા રામદીપીર બાપાને ઇસ્કો નાખો, જે કઢિયા પરિવારનો કુલ દીપક પડશે જોલી રહ્યો છે, એને પણ ઇસ્કો નાખવા જજો. એક વાગી ગયો છે અને
જોકે પછી પરસા ચાલુ કર્યા પછી મુકાય નહીં કારણ કે ઓછામાં ઓછી બે કલાક રમવું પડે પણ ભાઈઓ જે થાકી ગયા છે સવારે જાજુ કામ છે અને કથાને લીધે અહીંયા અમે આખ્યાન પૂરું કરશું તો દરેક ભાઈઓ તથા બહેનોને કદાચ અમારી અહીંયા સુધી ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો કારણ કે કથામાં ખલેલ ન પડે એના માટે અત્યારે અહીંયા અમે અમારું આખ્યાન પૂરું કરીએ છીએ પ્રસાદી પોતપોતાના જગ્યાએ પહોંચાડશું પ્રસાદી લઈ અને જાજો નાસ્તો પણ વ્યવસ્થા કરી છે દરવાજા પાસે કે નાસ્તો કર્યા પછી તે જાજો અહીંયા અમારું આખ્યાન પૂરું થાય છે બોલો શ્રી ખોડિયાર માતાજી